Hello students, how are you all? I hope you all are well and good. So students, today we will learn standard 10th poem number 1, My Song, which is written by Rabindranath Tagore. So vidyarthi mitro, sau pratham apde aa poem number 1 My Song nu short introduction mevisu. So start kariye. तो आ पोएम नी अंदर गीतनुं महत्व दर्शाववामां आव्युं छे अने ए गीत माणसना जीवनमां केवी केवी रीते काम आवी शके छे ते दर्शाववामां आव्युं छे अने आ माय सॉन्ग काव्यनी अंदर रवींद्रनाथ टागोरे માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે કે એક ગીત માતાનો એક ગીત બાળકને કેવી કેવી પરિસ્થિતિમાં સપોર્ટ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે અને આ ગીત જે છે એ માતા હોય કે ન હોય તે પછી પણ તેના બાળકના હૃદયમાં ધબકતું રહેશે એટલે કે ત્યાં બોલશે એવું દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ ગીત વ્યક્તિ રહે કે ન રહે પણ આ ગીત રહી જશે એવું દર્શાવવામાં આવ્યું છે એટલે ખૂબ જ સરસ એવી કવિતા છે તો આ જ કવિતા આપણે એક વિડીયોના માધ્યમથી નિહાળવા જઈ રહ્યા છીએ તો સ્ટુડન્ટ ધ્યાનપૂર્વક આ વિડીયો જોવાનો રહેશે કારણ કે વિડીયો અંગ્રેજીમાં છે અને આ વિડીયો પછી ગ્લોસરી પણ આપવામાં આવી છે જેનાથી આપણને આગળ આપણે જે કવિતા શીખવાના છે એના જે હાર શબ્દો છે તે ગ્લોસરીમાં આપવામાં આવ્યા છે તો તે પણ ધ્યાનથી જોવાનું છે તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ માય સોંગ This song of mine will wind its music around you, my child. Like the fond arms of love, this song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. Rabindranath Tagore. Let us find out the meanings of some difficult words. Fond arms, with open arms. Forehead, the part of the face above the eyes, brows. Blessing, grace. To fence, to protect. Sit by your side, beside, next to. જે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ એવો વિડીયો હતો જે વિડીયોના માધ્યમથી આપણને ખબર પડે છે કે કાવ્યની અંદર શું છે અને ગ્લોસરીથી આપણને ખબર પડે છે કે ડિફિકલ્ટ વર્ડના મીનિંગ શું છે ઓકે સો આ પોએમ આપણે સ્ટાર્ટ કરીએ First stanza jaiye. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. Okay. મારા વાલા બાળક આ સોંગ તારા ફરતે વીટાશે એટલે કે વીટળાશે જાણે કે પ્રેમાળ એવા માયાળુ હાથ એટલે અહીં ફોન્ડ એટલે પ્રેમાળ અથવા તો આપણે એનો મીનિંગ એવું પણ કહી શકીએ કે ખુલ્લા હાથે તો આ જે સોંગ છે મારા વાલા બાળક આ જે ગીત છે એનું સંગીત તારા ફરતે એવી રીતે વીટળાશે કે જાણે કે કોઈ પ્રેમાળ હાથો વીટળાતા હોય ધીસ સોંગ ઓફ માઇન ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ અને મારું આ
મારું આ ગીત તને આશીર્વાદ ના ચુંબન રૂપે તારા કપાળને સ્પર્શશે. When you are alone, it will sit by your side and whisper in your ear. એટલે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. When you are in the crowd, જ્યારે તું ક્રાઉડમાં રહેશે, ટોળામાં રહેશે, it will fence, એટલે કે રક્ષણ કરશે, it will fence you about with aloofness. એટલે કે જ્યારે તું ટોળામાં રહેશે ત્યારે તને તે ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. તો આ છે ફર્સ્ટ સ્ટાન્ઝા. ફરીથી એકવાર સમજી લઈએ તો આ સ્ટાન્ઝાની અંદર આ સોંગ જે છે, કે માય સોંગ જે છે, એ સોંગ જે બાળક છે તેની માતા કહે છે કે મારા વાલા બાળક, મારું આ ગીત નું સંગીત, મારા ગીતનું સંગીત તારા ફરતે એક પ્રેમાળ ખાતની જેમ નીકળાશે, અને મારું આ ગીત એક ચુંબન એટલે કે આશીર્વાદ રૂપી ચુંબન ચુંબન બની તારા કપાળે સ્પર્શ કરશે, અને જ્યારે તું એકલો રહીશ ત્યારે તે તારા કાનમાં ગણગણશે, અને જ્યારે તું ટોળામાં રહેશે ત્યારે તે ટોળાથી તને દૂર રાખી તારું રક્ષણ કરશે. આ બધું કોણ કરશે? સોંગ, ગીત. આગળ સેકન્ડ સ્ટાન્ઝા જોઈએ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તો મારું આ ગીત તારા સપનાઓ માટે પાખો બનશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન. અને એ તારા હૃદયને ટ્રાન્સપોર્ટ એટલે કે એવી અજાણી સીમાઓ સુધી તારા હૃદયને પહોંચાડશે. તો અહીં કવિ કહેવા માંગે છે માતાના માધ્યમથી કે મારું આ ગીત તને તારા હૃદયને અજાણી સીમાઓ સુધી પહોંચાડશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર હેડ. અને ત્યાર અને તારા રસ્તામાં એટલે કે બાળકના રસ્તામાં જ્યારે પણ અંધારી રાત છવાશે ત્યારે એક ફેથફુલ મીન્સ એકનિષ્ઠ તારાની જેમ તને રસ્તો બતાવશે. My song will sit in the pupils of your eyes. એટલે કે અહીં pupils એટલે કે આંખોની કીકી. તો મારું આ ગીત તારા આંખોની કીકીમાં રમશે. And will carry your sight into the heart of things. અને તને જે વસ્તુઓના ભારમાં જોવાની દ્રષ્ટિ પ્રદાન કરશે. રાઈટ. તો અહીં આ જે સોંગ છે એને ખૂબ જ સરસ રીતે એની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે કે મારું આ જે ગીત રહેશે તે તારી આંખોની કીકીમાં રમશે અને તને વસ્તુઓના હાર્ટમાં જોવાની દ્રષ્ટિ આપશે. તો અહીં સાઈટ, સાઈટ મીન્સ વિઝન, આપણે એનો સિનોનિમસ જોઈએ તો વિઝન પણ કહી શકીએ. રાઈટ. અને પ્યુપિલ્સ એટલે આંખોની કીકી. આગળ વધીએ. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. એટલે કે જ્યારે હું મૃત્યુ પામીશ અને મારો વોઇસ જે છે એ સાયલન્ટ થઈ જશે ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. ત્યારે તારા હૃદયમાં મારું ગીત ધબકતું રહેશે. રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. એટલે કે આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે કે જેણે બે દેશના રાષ્ટ્રીય ગીત લખ્યા છે. એક છે ભારત, તમે સાંભળ્યું જ હશે કયું ગીત છે, જનગણ મન. અને બાંગ્લાદેશ પણ આ રાષ્ટ્ર ગીત એમણે લખ્યું છે અમાર સોનાર બાંગ્લા, એટલે કે ત્યાંનું પણ રાષ્ટ્ર ગીત એમણે લખ્યું. તો આ છે પોએમ માય સોંગ, જે ખૂબ જ સરસ એવું ગીતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે જે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અને માતા નહીં પણ હોય તો પણ, માતા કે કોઈ પણ વ્યક્તિ નહીં પણ હોય તો પણ આ ગીત તેને આવી પરિસ્થિતિઓમાં સપોર્ટ કરશે એવું દર્શાવવામાં આવ્યું છે. તો આ છે કાવ્ય. હવે આ કાવ્યને લગતી એક્સરસાઇઝીસ આપણે જોવાની છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ રહેશે.
in comprehension. In comprehension, our exercise is read the following stanza and answer the question. Here question mark nahi aavshe, parantu kona vina aavshe. So તમને એક્ઝામમાં જે રીતે પૂછવામાં આવે છે એ જ રીતનું કોમ્પ્રિહેન્શન લેવામાં આવ્યું છે. ઓકે, તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. તો તમને એક્ઝામની અંદર આવી એક સ્ટાન્ઝા પૂછવામાં આવશે અને એના અકોર્ડિંગ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. તો લેટ સી ધ સ્ટાન્ઝા ફર્સ્ટ. ધીસ સોંગ ઓફ માઇન વિલ બિલ્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. મારા વાલા બાળક, મારા ગીતનું સંગીત તારા ફરતે પ્રેમાળ હાથોની જેમ વીંટળાશે. ધીસ સોંગ ઓફ માઇન ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. અને મારું આ ગીત એક આશીર્વાદના ચુંબન રૂપે તારા કપાળને સ્પર્શશે. અહીં ફોરહેડ મીન્સ કપાળ. વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર side and whisper in your ear. એટલે કે તું જ્યારે એકલો રહેશે, એટલે કે કોઈ પણ સમયે રાત્રે દિવસે જ્યારે પણ તું એકલો રહેશે ત્યારે તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. ગણગણશે ગીત. When you are in the crowd અને જ્યારે તે ટોળામાં રહેશે it will fence you. એ તારું રક્ષણ કરશે. About with aloofness. કે તે તને દૂર રાખીને તારું રક્ષણ કરશે ટોળાથી. When you are in the crowd, it will fence about the aloofness. એટલે કે જ્યારે તું ટોળામાં રહેશે ત્યારે તને તે ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. કોણ રક્ષણ કરશે? સોંગ. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેન્ઝા. સો નાવ લેટ સી અવર ફર્સ્ટ ક્વેશ્ચન. What will the song do for the child when it is alone at night? એટલે કે જ્યારે બાળક રાત્રે એકલું રહેશે ત્યારે સોંગ શું કરશે? ઓકે, સો ફર્સ્ટ વી સી આ ક્વેશ્ચન ભવિષ્યકાળમાં પૂછવામાં આવ્યો છે, વિલ આપવામાં આવ્યું છે એટલા માટે તો આનો આન્સર પણ ભવિષ્યકાળમાં આપવાનો રહેશે. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે કયા કાળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? તો વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવામાં આવે તો ટુબીના રૂપ તરીકે, એટલે કે હેલ્પિંગના વર્બ તરીકે એમિઝાર, ડુ, કેડર્સ અથવા હેઝ આપવામાં, હેવ કે હેઝ આપવામાં આવ્યું રહેશે હેલ્પિંગ વર્બ તરીકે ડબલ્યુએચ ક્વેશ્ચન પછી. તો અહીં વિલ આપવામાં આવ્યું છે એ વર્તમાન કાળ. હવે ભૂતકાળમાં વોઝ કે વર આપવામાં આવ્યો હશે એઝ અ હેલ્પિંગ વર્બ. ડીડ આપવામાં આવ્યું હશે, ક્યાં તો હેડ આપવામાં આવ્યું હશે. તો પ્રશ્નાર્થ વાક્ય ભૂતકાળનું રહેશે એવું કહી શકાય. અને વિલ કે શેલ આપવામાં આવ્યું હોય પ્રશ્ન વાક્યમાં તો ભવિષ્યકાળનું વાક્ય છે એવું આપણે જાણી શકીએ. એ બધું આપણે શીખી ગયા હતા. તો હવે પ્રશ્નાર્થ વાક્ય ભવિષ્યકાળનું છે એટલા માટે આપણે આન્સર પણ ભવિષ્યકાળમાં લખવાનો રહેશે. તો આપણે ખબર પડી ગઈ કે કયા કાળનો પ્રશ્ન રાખે છે. હવે એનો આન્સર સંજાની અંદર શોધીએ. વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઈટ. તો આનો આન્સર ક્યાં રહેશે? એકલો રહેશે ત્યારે શું કરશે?
alone at night, the song will sit by its side and whisper in its ear. એટલે કે તમે આ question answer બે રીતે આપી શકો છો, બંને રીત ખરી. So let's see second question. How does the song act when the child thinks of it? તો બાળક જ્યારે વિચારશે ત્યારે એનું સોંગ કેવી રીતે એક્ટ કરશે, તો આનો આન્સર ક્યાં આપવામાં આવ્યો છે? પ્રથમ આપણે જોવાનું છે કે કયા કારણો વાક્ય છે. તો ડઝ આપવામાં આવ્યું છે એ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, તો આનો આન્સર વર્તમાન કાળમાં લખવાનો રહેશે. ત્રીજો પુરુષ એક વચન છે, પરંતુ આપણે આનો આન્સર અલગ રીતે આપવાનો પ્રયત્ન કરીએ જે રીતે ક્વેશ્ચન વનમાં આપવામાં આવ્યો છે. When the child thinks of it, when the child thinks of it, the song acts. So song acts karse. એનો આન્સર છે ને પેરેગ્રાફની અંદર અહીંથી લઈને અહીં સુધી આવ્યો છે. તો આનો આન્સર કેવી રીતે લખી શકાય છે? લેટ સી ધ આન્સર. When the child thinks the song, when the child thinks of it, એટલે it નો મીનિંગ શું થાય? સોંગ. તો જ્યારે બાળક સોંગ વિશે વિચારશે, ઇટ વિલ વિન્ડ, વિન્ડ એટલે વિટાશે, ઇટ વિલ, અહીંથી આવશે આન્સર. ધીસ સોંગ ઓફ માઇન જગ્યાએ શું લેવામાં આવ્યું છે? ઇટ. ઇટ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. અહીં યુ ના જગ્યાએ શું લેવામાં આવ્યું છે? ચાઇલ્ડ. લાઈક ધ ફોન આર્મ્સ ઓફ લવ, રાઈટ. એન્ડ અહીં પછી એન્ડ ટચ યોર ફોરહેડ. યોર એટલે કોનો? ઇટ એટલે બાળક. ટચ યોર એટલે બાળક ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. આન્સર થોડો લોંગ છે પરંતુ સમજ પડી જાય એવો છે. અહીં સર્વનામ, નામ, નાઉન ને સર્વનામ એટલે કે નાઉન ને પ્રોનાઉન માં ચેન્જ કરવામાં આવ્યું છે, એ થોડું ધ્યાનમાં રાખવાનું છે. એટલા માટે ક્વેશ્ચન નો આન્સર ફરીથી આપણે જોઈએ. When the child thinks of it ની જગ્યાએ શું? The song. It કોના માટે વાપરવામાં આવ્યું છે? Song. તો when the child thinks of the song, it will. તો અહીં it એટલે the song of mine, એટલે કે song, the song. Song will wind its music around the child. અહીં યુ ના માટે શું વાપરવામાં આવ્યું છે? The child like the, અહીં ડાયરેક્ટ લેવામાં આવ્યું છે, like the fond arms, arms of love. ઓકે. પછી એન્ડ, એનો યુ, એનો યુઝ કરીને આ કાઢી નાખવામાં આવશે. એન્ડ ઇટ્સ, આના માટે શું સર્વનામ વપરાશે? ઇટ્સ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. તો આ રીતે આનો આન્સર રહેશે. આઈ હોપ કે તમને સમજ પડી હશે કે નાઉન પ્રોનાઉન કેવી રીતે ચેન્જ થયું છે. લેટ્સ સી થર્ડ ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ઓફ લોનલી. હવે લોનલી માટે એનો સમાનાર્થી શબ્દ ક્યાં આપવામાં આવ્યો છે ટ્રાન્સલેશનની અંદર, કે આપણે શોધવાનું રહેશે. આ રીતના ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર પૂછવામાં આવશે. તો ગ્લોસરી બરાબર જોવાની રહેશે, તેનાથી તમને ખબર પડશે. તો લોનલી નો મીનિંગ શું થશે? શું થશે? લોનલી એટલે એકલ, એકલવાયુ એટલે એકલતા, એટલે એના માટે અહીં આન્સર છે અલોન. બરાબર. તો આનું સિનોનિમ શું થશે? લોનલી એટલે કે એકલતા. અને આવી જ રીતે તમને સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો, લોનલી નો સમાનાર્થી શબ્દ શું થાય છે? અલોન. પણ આ રીતે તમને એન્ટોનિમિસ પણ, એન્ટોનિમિસ પણ પૂછવામાં આવે છે, એટલે કે વિરોધાર્થી શબ્દો. ફોર એક્ઝામ્પલ તમને પૂછવામાં આવશે કર્સ, કર્સ નો એન્ટોનિમિસ શું થશે? તો એનો એન્ટોનિમિસ શું થશે? બ્લેસિંગ. તો આ રીતે તમને ક્વેશ્ચન ટ્રાન્સલેશન અકોર્ડિંગ તમને આ રીતે પણ ક્વેશ્ચન આન્સર પૂછી શકાય. તો આ છે સ્ટાન્ડર્ડ નંબર 1 અને તેના ક્વેશ્ચન આન્સર. આઈ હોપ કે તમને સમજ પડી હશે. તો હવે આપણે આગળ શું જોવાનું છે? શું કરવાનું રહેશે? હોમવર્ક કરવાનું રહેશે. બીજી સ્ટાન્ડર્ડ જે આપવામાં આવ્યું છે એનું હોમવર્ક તમારે કરી લાવવાનું રહેશે. સ્ટાન્ડર્ડ છે એના અકોર્ડિંગ ક્વેશ્ચન છે. બરાબર. અને ફર્સ્ટ તમારે શું કરવાનું છે? પ્લીઝ ટેક ધ સ્ક્રીનશોટ ઓફ સ્લાઇડ. આઈ હોપ કે તમે સ્લાઇડ સ્ક્રીનશોટ લઈ લીધું હશે. તો હવે આ તમારે તમારી નોટબુકની અંદર આ
क्वेश्चंस का आंसर फर्स्ट आंसर माध्यम से लगाना बेस्ट. सो एट द एंड थैंक यू.